ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહત દરે ચોપડા વિતરણ તેમજ ગરીબ વિદ્યાર્થીઓને ફ્રીમાં કીટ વિતરણ કરવામાં આવ્યું. ઉપલેટામાં ઘણા વર્ષોથી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે અને બાવલા ચોક જેવા મોટા વિસ્તારમાં દર વર્ષે આ કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. પરંતુ આ કોરોના જેવી મહામારીમાં લોકડાઉનને અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ ભગવતી ટ્રેડર્સના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ હતો. અને આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓને બિલકુલ નજીવા ભાવે અને બજાર કિંમત કરતા 50% દરમાં ચોપડા તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે 200 જેટલા ગરીબ વિદ્યાર્થીઓને તદ્દન ફ્રીમાં ચોપડા તેમજ નોટની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઉપલેટામાં ઘણા સમયથી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં દર ગુરુવારે સરબત વિતરણ, દર રવિવારે છાશ વિતરણ, શિયાળામાં ગરીબ માણસોને ધાબળા વિતરણ, મકર સંક્રાંતિમાં બાળકોને બુંદી ગાંઠિયા, અબોલજીઓ માટે ઘાસ ચારો, ગરીબ દર્દીઓ માટે પલંગ, વોકર સ્ટીક તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને લોકડાઉન જેવા કપરા સમયમાં ગરીબોને ભોજન પણ આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું હતું અને આ બધી સેવાકીય પ્રવૃત્તિઓથી ઉપલેટાની જનતા ખૂબ ખુશ થઈ અને સંસ્થાના તમામ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. સેન્ટર આયોજિત દર વર્ષની માફક રાત દરે વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવા આજ અમો જઈ રહ્યા છે. એક ચોપડાની કિંમત જે બજારમાં 36 રૂપિયાની કિંમતે મળે છે એ અમે 18 રૂપિયાની અંતરમાં દરેક વિદ્યાર્થીઓને આપીએ છીએ. નોટબુક બજારની અંતરમાં 20 રૂપિયાની મળે છે એ અમે રાત દરે 10 રૂપિયાની આપીએ છીએ. આજે અમે 15,000 બુકો છપાવી છે. ઉપલેટાના તમામ વિદ્યાર્થીઓને રાહત દરે જૈન જાગૃતિના પ્રયાસેથી આજે આમ કેલ્ક્યુલેશન કરવા જાય બજાર કિંમત અને અહીંની વેચાણ કિંમત તો 2 લાખ રૂપિયા વિદ્યાર્થીને તાત્કાલિક રાહત મળે છે. 200 વિદ્યાર્થીને અમે ફ્રી કીટ આપવાના છીએ. જે જરૂરિયાતમંદ એક કીટના 100 રૂપિયા લાગે, 200 કીટ 20,000 રૂપિયાની દરેક વિદ્યાર્થીને 200 વિદ્યાર્થીને આજે અમે ફ્રી કીટ આપવાના છીએ. જૈન જાગૃતિ એક માનવ કલ્યાણનું કાર્ય કરે છે હંમેશા માટે. અમારી કારોબારી સમિતિ અમારા તમામ સભ્યોના સહયોગ પ્રયાસથી આજ અમને સફળતા જરૂર મળે છે. આવો સૌને અભિનંદન. જય જીનેન્દ્ર. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ઉપલેટા.